નમસ્કાર, હું સોની ટ્વિંકલ, આપ સૌનું સંત કૃપા વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 7 કમ્પ્યુટર પાર્ટ 5 કમ્પ્યુટર નેટવર્ક અને તેના પ્રકારો વિશેનો અભ્યાસ કરીશું. ભાગ 1 માં આપણે કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકાર હતા 3 લેન, વેન અને મેન એ વિશેનો અભ્યાસ કર્યો. આની અંદર આ વિડિયોની અંદર આપણે કમ્પ્યુટર નેટવર્કના અન્ય પ્રકારો જોઈશું, જેમાં મુખ્ય 5 પ્રકારો છે. અન્ય પ્રકારોના તો કે પર્સનલ એરિયા નેટવર્ક, બોડી એરિયા નેટવર્ક, હોમ એરિયા નેટવર્ક, કેમ્પસ એરિયા નેટવર્ક અને સ્ટોરેજ એરિયા નેટવર્ક. તો આ 5 એરિયા નેટવર્ક વિશેનો અભ્યાસ આપણે આ વિડિયોની અંદર કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ પેન. કે પર્સનલ એરિયા નેટવર્ક એ વ્યક્તિગત કે અંગત પ્રકારનું નેટવર્ક છે. તે મુખ્યત્વે અંગત રીતે એક જ વ્યક્તિના જુદા જુદા સાધનોને એકબીજા સાથે જોડતું નેટવર્ક છે. તે વિભિન્ન સાધનોને એકબીજાની સાથે જોડીને તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવા માટે ઉપયોગી છે. તેમાં કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, સ્માર્ટફોન પ્રકારના અંગત ઉપકરણોને સાથે જોડીને ઉપયોગમાં લેવાય છે. તેમાં સામાન્ય રીતે બ્લૂટૂથ કે ઇન્ફ્રારેડ પ્રકારના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મર્યાદિત અંતર સુધી જ કરી શકાય છે. હવે જોઈએ આપણે એનો બીજો પ્રકાર જે છે બેન, એટલે કે બોડી એરિયા નેટવર્ક. જેમાં શું કહે છે તો કે મુખ્યત્વે શરીર પર ધારણ કરી શકાય એ પ્રકારના સાધનોને અન્ય ડિવાઇસ સાથે જોડતું નેટવર્ક છે. કે સ્માર્ટફોન સાથે વાયરલેસ હેડફોનને જોડવાની રીત બોડી એરિયા નેટવર્કનું ઉદાહરણ છે. લેપટોપ સાથે સ્માર્ટફોન જોડવાની રીત અને આ પ્રકારના એ પણ આ પ્રકારના નેટવર્કનું ઉદાહરણ છે. તેનો ઉપયોગ મર્યાદિત અંતર સુધી જ કરી શકાય છે. હવે જોઈએ આપણે ત્રીજું શું છે તો કે હોમ એરિયા નેટવર્ક. હોમ એરિયા નેટવર્ક એટલે ઘરગથ્થુ લેન્ડનું ઉદાહરણ છે. કે ઘર સુધી જ આપણે એને યુઝ કરી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. તે ઘરમાં રહેલા વિવિધ પ્રકારના ડિજિટલ સાધનોને એકબીજા સાથે જોડતું નેટવર્ક છે. તે ઘરમાં ઉપલબ્ધ જુદા જુદા ઉપકરણોને એકબીજાની સાથે જોડે છે. ઘરમાં રહેલ કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, ટેલિવિઝન, સ્માર્ટફોનના પ્રકારના ડિવાઇસને એકબીજાની સાથે જોડવા માટે આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મર્યાદિત અંતર સુધી જ કરી શકાય છે. હવે એના પછી છે કેમ, જે છે કેમ્પસ એરિયા નેટવર્ક. કે મર્યાદિત વિસ્તારમાં ઉપલબ્ધ વિવિધ સાધનોને એકબીજાને સાથે જોડીને માહિતીનું આદાન પ્રદાન કરવા માટે ઉપયોગી છે. શાળા, કોલેજ, હોસ્ટેલ, ઓફિસ પ્રકારના સ્થળોએ આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે એક જ માલિકી ધરાવતી સંસ્થા હેઠળ કરવામાં આવે છે. હવે એના પછી જોઈએ છેલ્લું SAN એટલે કે સ્ટોરેજ એરિયા નેટવર્ક. તે વિવિધ પ્રકારના ડેટાનો સંગ્રહ કરવા માટે ઉપયોગી સ્ટોરેજ માધ્યમ વડે તૈયાર કરવામાં આવે છે. તેમાં એકથી વધુ સ્ટોરેજ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં માહિતીનું એક ડિસ્કમાંથી અન્ય ડિસ્ક કે નેટવર્કમાં મોકલવી, ડિસ્કનું બેકઅપ લેવું, ડેટાનું સંકોચન કરવું પ્રકારની કામગીરી ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ પ્રકારના નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ ડેટાનો યોગ્ય અને પદ્ધતિસર સંગ્રહ કરવાનો છે. આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી જય હિન્દ.